राम राम भाईओ। आज आपणे आया छे आपणा जोवार वाला खेतरे, समझो महीनो दोढ़ एक महीनो ने वीस बावीस दिवस थया। आज जोवार वावेली छे ने आज हुं तमने पाछळ देखाडी दिवस एकदम लीली, एक वार विखेड़ा पण आपणे आमां हाकी नाख्या है। હમણાં તમને આગળનો કેમેરો કરી અને બતાવું, જ્યાં અમુક અમુક ટકામાં જમીન નબળી છે, હું આગળ જુવાર બાર ઓછો કર્યો હોય, આગળનો કેમેરો કરી અને હમણાં બતાવું ભાઈઓ। આ જુઓ, આ મતલબ અહીંયા આગળ બાવેડા હતા, આ ખૂણામાં બાવેડા હતા ને બાવેડા કાઢ્યા, મતલબ જોડ કાઢેલો, પહેલાં જ વરસ વાવેતર કરેલો। અહીંયા જુવાર જુઓ કેવી ઊભી, આખી મતલબ કાળા કલર જેવી, અને આ સાઈડ જો છે, આ શું ભાગ એ જમીનનો ભાગ જેવો હોય, તમને બતાવું હમણાં બાજુમાં જઈ। આ જો કાંકરી વાળી જમીન, પાછો આને આ ખેતરમાં તમે નીચલા ભાગમાં એકદમ મટિયારી જમીન હોય, હું જઈને તમને બતાવું। આ જો અહીંયાથી કેવી કારીકારી જાર એકદમ થઈ ગઈ છે, નીચલા ભાગમાં જઈને તમને આગળ દેખાડું કે હું આગળ કેવી જોવા રહે। બાકી આ જો ચારે સાઈડ પટ્ટી બાંધેલી છે વ્હાઈટ કલરની છે, પટ્ટીથી બહુ મતલબ બહુ એટલે બહુ બેનિફિટ રહે, નથી રોજ આવતા કે નથી ઢોરા આવતા। જો જેમ આ ઉપર નનકી જાર રહી ગઈ છે, આમ આપણે જેમ નીચે જતા જશું ને એમ ઊંચી આવતી આવશે। જો વિખેડ હાકી નાખ્યા આપણે એક ફેરા, ખડ ભલે એટલો થયો નહોતો કેમકે જ્યારે ડાયરેક્ટ ઉપર ચડી ગઈ છે, એટલે આ સમજો ચાર સાડા ચાર એકર જમીન હશે આવી। આમ જો પટ્ટી ઓ ને ઉમાથી સેટો ચાલ થાય, આ પટ્ટીથી જેમ એક ધારું જુઓ, અહીંયા આગળ મેં તમને વાત કરી ને જોડ કાઢેલો એટલે એમાં પટ્ટી દેખાતી નથી, પાછળની સાઈડ સેટો એટલે આજો હેરાન છે, ટુ સેટ આવતી ચારે સેટે મતલબ પટ્ટી બાંધેલી, એક જ પાછળના સેટે વાળ હે કાંટા એના હિસાબે નથી બાંધી। બાકી જુઓ ક્યાંક ક્યાંક ઘેરે ઘેર અહીંયા આગળ ઝાર પણ ઊંચી છે, અને અહીંયા નીચે જુઓ ખડ પણ થઈ ગયો પહેલાં। આ શું વિખેડાના ક્યાંક ટપ્પા મારેલા હોય ને ખડ કાઢવા માટે, વિખેડામાંથી એના હિસાબે થોડું ચાચા રહેતા હોય। આજે અહીંયા સુધી હજી જમીન હે મટી, મતલબ ઝીણી કાંકરી વાળી આપણે અમારી અહીંયા મોરમ ટાઈપની કે હવે જોજો આગળ આપણે અહીંયા આમ આ સાઈડ જશું ને હું તમને મટી બતાવું, એકદમ કારી મટી છે, કારી મટીમાં જોવાર મસ્ત થાય એમ જો અહીંયાથી એમ છેટ ખૂણા સુધી કમ્પ્લેટ ઊંચી જોવાર હે। અહીંયા આપણે જોવાર જોઈએ ને તો આમ પેઠ પેઠે આવી જઈએ, ખંભે જો તમને હમણાં આગળનો કેમેરો કરીને બતાવું અહીંયા આગળ જોવાર કેટલી આવી ગઈ જો જોર એકદમ બેઠ બેઠે આવી ગઈ છે, ખંભે એને કહેવાય છે। આગળનો કેમેરો કરીને બતાવું અહીંયા આગળ તમને મટિયારી જમીન કે કાળા કલરની મટ્ટીવાળી આ જમીન હે નીચલા ભાગમાં, ઉપરના ભાગમાં ખાલી એક જ થોડાક પાછળ રહી ગયો, એ ખૂણામાં થોડીક નબળી છે, એનું કારણ એ કે હું આગળ જમીન જ એવી અહીંયાથી મટિયારી જમીન ચાલ રહી છે, બતાવું તમે નાલો આગળનો કેમેરો કરીને। બાકી જુઓ સાંજનો ટાઈમે વ્યૂ કેવો મસ્ત આવે, બતાવું તમને આગળનો કેમેરો કરીને। આ જો અહીંયા આગળ જાર કેટલી આવી ગઈ, આટલી ઊંચી થઈ ગઈ, કમર સુધીની ઊંચી થઈ ગઈ અહીંયા આગળ જોવાર। આ જમીન અલગ આવી ગઈ, મતલબ અહીંયાથી મટિયારી જમીન આવી ગઈ, તમને સેટે જઈને કમ્પ્લેટ રીતે સરખી રીતના બતાવું, અને સમજી લો જોવાર એકદમ કાટી કરીને વાવેલી છે। આ જો તમે
એકદમ કારી નીલ કહેરી જુવાર. આમાં સમજો આપણે ઈકડે કેટલા કિલા, ઈકડે 8.5 થી 9 કિલા જુવાર નાખેલી છે આ ખેતરમાં. ઈકડે 8.5 થી 9 કિલા. આજો થડ જો તમે કેટલી ઘાટી છે. અને આ જમીન જો અહીંયાથી મટીયારી આવી ગઈ. આમ જો કાંકરા ટાઈપની નહીં, મતલબ મટી જેવારી જમીન આવી ગઈ. અહીંયા આખી જુવાર છે જ અલગ આખી. હું આગળ આગળના સાઈડમાં ખાલી એક ખૂણો નબળો છે ખેતરનો ભાગ, મતલબ હું આગળ અલગ થોડોક અલગ ભાગ આવી જાય. આ જો આ મટીયારી જમીન છે, એકદમ કડક જમીન આવી. અને અહીંયા આગળ થોડાકમાં તમે બતાવું જ્યાં પાણી ભરાણ હોય ને હું જાર જોવા આવી થઈ ગઈ. નીચે નીચલા પાન છે ને ક્યાંક ક્યાંક ભરી ગયા છે, મતલબ આ જો આ ખૂણામાં અહીંયા થોડોક પાણીનો ભરાવ વાળો હોય આ ખૂણો. બાકી હવે તડકો બે સમજી લો કેટલા ખબર હે, 3-4 દિવસ થયા તો તડકો છે, એટલે વાંધો નહીં આવે. હવે જોવા ઉકળી આવશે જો આ ખૂણામાં. હું પણ કાઢી કેમ કે હું આગળ પાણીનો ભરાપ નથી, અહીંયા પાણીનો ભરાપ હોય. બાકી જમીન અહીંયા બેસ્ટ એકદમ. આમાં આપણે DAP ખાતર પણ ભેગો આવે તો જુવાર ભેગો સમજી લો. આમાં પાકો ખ્યાલ નથી પણ મારા ખ્યાલથી બે થેલી લગભગ નાખી હતી ખાતરની. પાકો ખ્યાલ નથી, આપણે એકવાર વિખેડી નાખી, બીજી વાર તો વિખેડવાની જરૂર જ નથી. આમ જોવું તો કેટલી ચોખ્ખી, ઓર એકદમ ચોખ્ખી. જો આ મટી વાળો ભાગે ત્યાં સમજો હજી 1-1.5 મહિનો હજી ઊભી રહેશે. જોવા 1-1.5 મહિનામાં ઘણી ઊંચી થઈ ગયા. હવે બાકી વરસાદની જરૂર નથી, તડકો પડે ખાલી જુવારને. બાકી આપણા બીજા હજી એક જુવારનો ખેતર છે, એ 3 એકરનો છે. અને કુવારો આવે 12 એકરમાં, એ તમને આગળ ટાઈમ મળે તો હું તમને બ્લોગમાં બતાવીશ. એ બી એક ગુવાર છે 6 એકરમાં, એ 2 ફેરા વિખેડી નાખ્યો હોય. અને બીજા 2 ટકરા છે ગુવારના, એ 1 ફેરા વિખેડ્યા. એ પણ મસ્ત છે મોલ. ગુવારમાં ફરી હું આવવાનો અને ચાલુ થઈ ગયો હોય ક્યાંક ક્યાંક. એ હવે તમને હું ખેતરે આંટો દેવા જાઉં ત્યારે બ્લોગ બનાવી આવીશ. આ જો કેવી જુવાર, એકદમ લીલી ને પાછી કારી. ઓનલી ફોર તડકો હોપે હવે જુવારને છે. જો સાંજનો ટાઈમ એ સમજી લો, વાગા 7 જેવા વાગા છે, 7-7.5. આરી પટ્ટીમાં પાછી પન્ની બાંધેલી તમને બતાવું. શેઠે જઈ પટ્ટીથી જ ભલે આમ તો ઢોર નથી આવતા, પણ આ તો પટ્ટીમાં પણ પન્ની બાંધી છે જેના હિસાબે અવાજ કરે રાતે. અને આ જો અવાજ કેમેરામાં તમે નથી, અને મોબાઈલમાં નહીં સંભળાય, પણ નાકા પવન લાગતો હોય ને તો અવાજ કરે. પટ્ટી જો કેવી વાઇબ્રેશન કરે જો પવનની. આના હિસાબે ઢોર પણ અહીંયા અંદર આવવાથી ભડકે અને રોજ પણ નથી આવતા. ખાલી 4 કોર 2 આંટા તમે મારી દેવો. અરે જો એક નીચે ઉપર, એક નીચે ને એક ઉપર, 2 આંટા મારેલા છે ખાલી. પણ ઘણો બેનિફિટ એનાથી. જો એક થાંભલો વચ્ચે આમ આટલો અંતર રાખી અને આંટી દઈ દીધી ખાલી પટ્ટીની. જો નોર્મલ એકદમ ટાઈટ પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં, એ રીતની બાંધેલી છે.
जो केवी वाइब्रेशन करे। खाली पार्टी छे आपणे ओ खाटला माने ई टाइप में भरता न होई ई टाइप नी पार्टी जो। अने आ क्या क्या आगळ ब्लू कलर नी पन्नी बांधेली है। हलो आ हती आपणी जोवार पाची करनी। हवे तमने बीजा ब्लॉग में बताऊं हजी एक खेतर नी जोवार है अने बाकी बे त्रण खेतर नी गोवार है। ઈ તો ચારે ખેતરનો આપણે એક બ્લોગ બનાવશું। આ તો સાંજ થઈ ગઈ એટલે અત્યારે નથી જતો, નકર હું આગળ અત્યારે તમને બ્લોગમાં બતાવત। જો આ પાછા આપણે ત્યાં આગળ બાવડા કાઢે ને હું આવી ગયા, હું આની જોવાર જોઉં આ જ છેલ્લે દેખાય ઈ બધીથી ઊંચી, બાકી ક્યાંક ક્યાંક મતલબ નોર્મલ ટકાય ને એવો રહી ગયો હે। આ પાછી આ જમીન આવી ગઈ કાંકરી વાળી છે। ભલે હાલો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર અને કમેન્ટ જરૂરથી કરજો કે કેવી લાગી આપણી જોવાર।